अमरनाथ यात्रा माथी परत फरेला जूनागढ़ना यात्रिकोनो अनुभव। अमरनाथ यात्रा माथी परत फरेला जूनागढ़ना यात्रिकोनो अनुभव। अमरनाथ यात्राना अनुभव अने यात्रानो महिमा समझावता अमरनाथ यात्रा पूर्ण करी परत फरेला जूनागढ़ना यात्रिको साथेनी मुलाकात। अमरनाथ यात्रानो महत्व शुं छे, बर्फानी दादाना दर्शन करवा माटे केवा प्रकारनी व्यवस्था होय छे, खास विशेष अहेवाल साथे निहाळो केटला अमरनाथ यात्रा। મિત્રો, અમરનાથ યાત્રામાં એક આગવું મહત્વ છે અને ઘણા યાત્રિકો જૂનાગઢની અમરનાથ યાત્રા કરવા માટે જતા હોય છે। આજે આપણી સાથે અમરનાથ યાત્રિકો જોડાયેલા છે, આપણે એની પાસેથી માહિતી મેળવીશું કે અમરનાથ યાત્રા દરમિયાન કેવો કેવો ત્યાં માહોલ હોય છે અને ખાસ ત્યાં કેવી વ્યવસ્થા હોય છે। જે સૌપ્રથમ આપનો પરિચય આપશો। હસમુખ ફેરારા, પૂર્વ પરપટ, જૂનાગઢ જી, આપનો પરિચય આપશો। જી, હું હસમુખ, મારું એડવોકેટ ફ્રોમ ધી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા 10 વર્ષ ત્યાં જોશીપુરામાં જ રહું છું। જી હસમુખભાઈ, તો મિત્રો અમરનાથ યાત્રાના મહત્વ વિશે આપણને કીધું કે શિવ તો અમર છે। પાર્વતીજી એકથી પ્રશ્ન કર્યો કે તમે અમર છો તો મારું મૃત્યુ ઘડીએ ઘડીએ કેમ થાય, અવારનવાર મારે અલગ અલગ અવતારો લેવા પડે છે ફરીથી પાછા। ત્યારે પાર્વતીએ જીદ કરી કે મને આનું માયતમ સમજાવો। ત્યારે શિવજીએ કીધું કે મારે તમને, પાર્વતીજીને કીધું મારે તમને અમરકથા કહેવી પડશે। અમરકથા કહેવા માટે શિવજી અમરનાથ ગુફાએ તો એવું એકાંત જગ્યા ગોતે છે એને ત્યાં જઈ અમરનાથ જે ગુફા છે, ખાસ કરીને જે પહેલગામ બધા કહે છે એનું નામ ખરેખર બેલગામ છે, ત્યાં નંદીને રહે, શેષનાગ તરાવ છે તો ત્યાં શેષનાગને ત્યાં બેસવા, પંતને તેના ચંદનથી માને તમામ વસ્ત્રો, તમામ ચંદન જે કાંઈ હોય બધું પંચતણીમાં મૂકવામાં આવ્યું। ત્યાં પાંચ નદીના સંગમો ભેગા થઈ ગયા છે। ત્યારબાદ અમરનાથ ગુફાએ આખી કથા એની કહેવામાં આવી, અમરકથા। એમાં શિવજીને જ્યાં આસન છે બિરાજ, જ્યાં આસન બિછાવ્યું હતું તેની નીચે કબૂરતાના ઈંડાઓ હતા। ઈંડાઓ આખી અમરકથા સાંભળી, આજની તારીખે પણ ત્યાં કબૂતરના દર્શન થાય છે અને લોકો શ્રદ્ધાપૂર્વક બર્ફાની બાબા અમરનાથના દર્શને ઘણા વર્ષો, હું પણ ઘણા વર્ષોથી ત્યાં જાઉં છું। જી હસમુખભાઈ, ખાસ કરીને આપણે જ્યારે અમરનાથ જઈએ છીએ તો ત્યાં જવા માટે, એટલે કે જૂનાગઢથી આપણે જઈએ છીએ તો એ માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરો છો, કઈ રીતનું આયોજન કરો છો અને અંદાજે આપણે જૂનાગઢથી કેટલા લોકો ગયા હતા? જૂનાગઢથી 543 લોકો પ્રવાસમાં ગયા છે, એમાં હજુ અમે જૂનાગઢમાં કુલ 7 લોકો અને બીજા 10-12 લોકો, 18-19 જણા અહીંયા જૂનાગઢ રિટર્ન થયા છે, બાકી હજુ અત્યારે 593 યાત્રાળુઓ હજી જે રામબન અને આજુબાજુના જે બેઝ કેમ્પ છે મિલિટરીના બનિહાલ છે ત્યાં અત્યારે રોકાણા છે અને બાકીને બાલકાની અંદર રાખી દેવામાં આવ્યું છે। જવા માટે અમે માર્ચ મહિનાની અંદર તૈયારી કરતા હોઈએ છીએ, આપણે વ્યવસ્થા એટલા માટે સામે પણ આપણને પણ અનુકૂળ પડે કે માર્ચ મહિનામાં તમે જાગી જાઓ અમરનાથ યાત્રા કરવી હોય તો આપણે સિવિલ હોસ્પિટલની અંદર મેડિકલ કરાવવું પડે, ત્યારબાદ મેડિકલ થઈ જાય એટલે નેશનલ પંજાબ બેંક જૂનાગઢમાં એની પરમિટ કરાવવી પડે અને 120 રૂપિયા ત્યાં પરમિટ કાઢવાના લઈએ છીએ, એમાં 2 લાખનો ન્યુ અમરકો છે। સાથે સાથે અમરનાથથી પણ જે અમરનાથ જાય, માની લે કે જૂનાગઢમાં આપણી પરમિટ ન નીકળી તો જમ્મુની અંદર 5 જગ્યાથી પરમિટ નીકળે છે, 2 જગ્યા સાધુ સંતો માટે અને 3 જગ્યા ધાર્મિક ભક્તો માટે જમ્મુ પ્રોપરથી પરમિટ નીકળે છે, એટલે કોઈને અહીંથી પરમિટ ન નીકળી હોય તો સીધા જમ્મુથી પરમિટ નીકળી શકે છે। સાથે સાથે શ્રીનગર પ્રોપરથી 2 જગ્યાએ પણ પરમિટ નીકળે છે અમરનાથ જવા માટે। એવું ન માનવું કે ઓનલાઈન અથવા જૂનાગઢ નેશનલ પંજાબ એકમાંથી પરમિટ કરાવીએ તો થઈ શકે એવું નથી, જમ્મુ પ્રોપરથી પણ થાય છે। ત્યાં વૈષ્ણવધામ છે અને સરસ્વતી મંદિર છે, ત્યાં 2 જગ્યાએ થઈ શકે। શંકુભાઈ, પરમિટની તો વ્યવસ્થા થઈ ગઈ, અહીંયાથી જવા માટે આપ તો ટ્રેનમાં જાઓ છો, બસમાં જાઓ છો, શું ટ્રેનમાં પણ જઈએ છીએ અને બાય પ્લેન પણ જઈએ છીએ, આની પહેલાં અમે 5-6 યાત્રા બાય પ્લેન કરી છે, બાય પ્લેન વહેલા પહોંચીએ છીએ એને 3 દિવસ ઓછા આપણા બગડે।
હસમુખભાઈ, ખાસ કરીને અમરનાથ યાત્રા દરમિયાન જ્યાં ત્યાંનો નજારો હોય છે, એટલે કે એનું જે વાતાવરણ હોય છે એ કેવું છે જરા જણાવશો? વાતાવરણ એવું બને છે, ક્યારેક ક્યારેક વરસાદ ઓચિંતો આવી જાય છે, ક્યારેક તડકો નીકળી જાય છે, ક્યારેક બરફનો વરસાદ પણ થાય છે. પરંતુ મિત્રો, મારા આટલા વર્ષના ઇતિહાસની અંદર મેં એવી ગરમી કોઈથી નથી જોઈ. આ વખતે ભયંકર ગરમી ત્યાં હતી. અમે ખાલી ટી શર્ટ અને કેપડીમાં અમરનાથ યાત્રા પૂર્ણ કરી. અમે ગરમ કોટ પહેર્યા નીચેથી, પણ અમને ગરમી અમે કાઢી નાખ્યા, ગરમ કપડાં ટોપી બધું કાઢવું પડ્યું, કારણ કે બફારો જ આ વખતે એટલો. શું ભાઈ, ખાસ કરીને ત્યાં પહોંચ્યા પછી ત્યાં કોઈ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોઈ વ્યવસ્થા હોય છે કે કેમ? મિત્રો, આપણે કાંઈ કહેવત છે ને કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, મારો થામે મન તને સ્વર્ગ બતાવું સાંભળા, એ વાતને હું ખોટી પુરવાર કરું છું. જે આપણી સોરઠની ધીંગી ધરાની જે વાત આવે ને કે ભૂલો પડે ભગવાન તને સ્વર્ગ બતાવું, એ વાતને હું નથી માનતો. કારણ જોવું તો ક્યાં જાજો, દિલ્હી પંજાબ આજુબાજુના વિસ્તારના ગુજરાતમાંથી પણ ઘણા લંગર આપણે અનક્ષેત્ર કહીથી ત્યાં લંગર ગયો છે. સાહેબ, અબજો બધી પાર્ટી હોય ને તો એવું ન ખવડાવી શકે, તાકાત નથી કરી. સાહેબ, દિલ્હી વાળાનો પથરી ચોકમાં ઉતારો અનક્ષેત્ર આવે છે લંગર. સાહેબ, ખાલી 110 જાતની મીઠાઈ, 12 જાતના જ્યુસ, ઢોસા, એથી માનીને 159 જેટલી આઈટમો ત્યાં ભાવિ ભક્તોને ખવડાવવામાં આવે છે. મેં એવા અનક્ષેત્ર ક્યાં. બીજું એવું નથી કે તમને બાલતાલથી યાત્રા કરતા હોય કે પેલગામથી યાત્રા, ચંદનવાડીથી યાત્રા કરતા હોય તો જ લંગર આવ્યું નહીં, રસ્તામાં પણ એક લંગર આવ્યું. જમ્મુથી પેલગામ 382 કિલોમીટર થાય છે, ત્યાંય તમારે કોઈ જગ્યાએ રસ્તામાં તમારું જમવાનું ભેગું લઈ પાછું પરત આવે નાસ્તા પાઈ દીધું, કારણ કે રસ્તાની અંદર પણ એટલા બધા લંગરો લાગે છે એની વાત પૂછવા મિત્રો. જી, તમે એક આજે ધારાશાસ્ત્રી તરીકે સાથે છો અને ખાસ ત્યાંના જે કાયદાઓ છે ત્યાંની જે વાતાવરણ પછી જે તમે જોયું છે કે કઈ રીતનું ત્યાં કાયદાઓનું પાલન કરવામાં આવે છે, કઈ રીતની વ્યવસ્થા હતી જરા એના વિશે માહિતી આપશો? જરૂર. અત્યારે જોવા જઈએ તો જમ્મુ પહોંચ્યા પછી આપણને ખબર પડે છે જે સ્ટેટ હતો એમાંથી જે કેન્દ્ર શાસિત થયેલ છે. અત્યારે હાલમાં તો રાજ્યપાલની સરકાર છે, ત્યાં રાજ્યપાલની સરકાર હોવાથી જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ, જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ ખૂબ સારી રીતે કામ કરી રહી છે. પરંતુ જો ભારતીય સૈનિક ત્યાં ન હોય તો આ અમરનાથ યાત્રા કરવી ખૂબ મુશ્કેલ છે. અમરનાથ યાત્રા માટે જવું હોય તો ત્યાંની પોલીસની મદદ લેવાની કંઈ જરૂર નથી, પરંતુ ફક્ત એક સૈન્યની જ જરૂર લેવાની જરૂર છે. એક સૈન્યને તમે કહેશો કે મારે આ પ્રોબ્લેમ છે, તે પ્રોબ્લેમ ત્યાં જ સોલ્વ થઈ જશે. સૈન્યથી આખું જમ્મુ કાશ્મીર થરથર કાપે છે. ત્યાંની પોલીસ જમ્મુ કાશ્મીર પોલીસ જે કહેવાય તે સૈન્યથી વિરુદ્ધ છે, એની સાથે કોઈ દિવસ મેળ ખાતો નથી. પણ જ્યારે આપણી સાથે કોઈ ન હોય તો કાંઈ નહીં, પણ એક સૈન્ય જો હોય તો આપણે આસાનીથી અને આરામથી અમરનાથ યાત્રા કરી શકીએ છીએ. મિત્રો, જે આપણા ધારાશાસ્ત્રી મિત્ર છે એની પાસેથી ખૂબ જ સરસ માહિતી મળી કે જે આપણું ભારતનું સૈન્ય છે એની એક દ્રષ્ટિથી અને એના જે પ્રતિભાવથી આપણે આખી અમરનાથ યાત્રાનું ખૂબ જ શાંતિપૂર્વક આયોજન કરી શકીએ છીએ અને ખૂબ જ શાંતિપૂર્વક આપણે યાત્રા પૂર્ણ કરી શકીએ છીએ. હસમુખભાઈ, ખાસ કરીને એનો નજારો કેવો હોય છે? મિત્રો, કાશ્મીર ઘાટીને એક કવિતા બની અને એની અંદર સ્વર્ગ અહીં હે, સ્વર્ગ અહીં હે, સ્વર્ગ એ બોલવું જ પડે એની અંદર, કારણ કે ત્યાં પાણી છે, જમીન નથી. જમ્મુ કાશ્મીરની અંદર તમે જ્યાં જુઓ ત્યાં પર્વતો ઉપર બંગલા જોવા મળે, નીચે જગ્યાથી 40% કાશ્મીરીઓ દલદલ સરોવરની અંદર રહે છે, જેમ આપણે શાકભાજીની લારીઓ નીકળે, ઠંડા પીણાની લારીઓ નીકળે, ગોલાવાની, એવી રીતે ત્યાં બોટની અંદર વેપાર કરવા લોકો તળાવની અંદર નીકળે છે. બીજા નંબરની અંદર મારા મિત્ર ભાઈ હસમુખભાઈ મારું એ કીધું એ વચ્ચે હું વાત કરતો કે આજથી ઘણા વર્ષો પહેલાં જમ્મુની અંદર પણ સાહેબ 6:30 વાગે લાઇટ થતી, સ્ટ્રીટ લાઇટ 7:30 વાગે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જતી, મેં દિવસો જોયેલા છે. અત્યારે સ્થિતિ ઉલટી છે, 35A અને કલમ 370 હટી ગયા પછી આજે આ સરકારની અંદર
હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું એટલે નથી કહેતો, પરંતુ આ સરકાર આવ્યા પછી મેં પરિવર્તન ત્યાં જોયા છે. આપણી મિલિટરીના આપણી દેશની આપણી સરહદની સુરક્ષા કરતા યુવાનોને, આપણા જવાનોને, મિલિટરીના જવાનોને હાલતા ચાલતા પથ્થરમારો કરવામાં આવતા, એને હડધૂત કરવામાં આવતા, એને અપમાનિત કરવામાં, એને મારવામાં આવતા. સાહેબ, આજે સ્થિતિ ઉલટી છે. આર્મીને છૂટો દોર આપી દીધો છે, એટલે હું સરકારને ધન્યવાદ આપું છું. ખાસ અશોકભાઈ, યાત્રા કોઈ પણ કરતા હોય તો ઘણા બધા વિઘ્નો પણ આવતા હોય છે, ઘણી બધી મુશ્કેલીઓ પણ પડતી હોય છે. આવી કોઈ ખાસ વિઘ્નો આવ્યા હોય, કોઈ તકલીફ પડી હોય? જી, હું 2013 નો દાખલો દીધો આપણે. મેં બાલકાલની અંદર જે લંગરો છે, એ લંગર તો મેં મારી આસગી આંખે સળગતા જોયેલા છે. ઘોડાવાળાઓને ત્યાં 50,000-60,000 ઘોડાવાળા હોય છે. ઘોડાવાળાઓને એટલે લંગર એટલે કે અણછત્રવાળા એને કાયમી ખવડાવે તો યાત્રાળુને શું ખવડાવે? એમાં થોડી તકલીફ પડી ગઈ ઘોડાવાળાને લંગરવાળાઓને. એટલે એ લોકોએ લંગર અણછત્ર સળગાવી નાખ્યા. ત્યાં લાઇટ નથી બાલતાલની અંદર, કે પેલગામથી તમે જાઓ પંચતાણી તો લાઇટ નથી. એક કામ ચલાવ લાઇટિંગ આખું જનરેટર ઉપર ઊભું કરવામાં આવે છે, અને બરફનું જંગલ જ જોઈ લો. યાત્રા પૂર્ણ થઈ પછી ત્યાં બરફ જ હોય છે. મિત્રો, કરોડો રૂપિયાના ત્યાં નુકસાની 2013 થઈ હતી. ત્યારબાદ આખી યાત્રા આર્મીને હવાલે કરી હતી. એ મેં મારી સગી આંખે જોયું. બીજા નંબરમાં ગઈકાલે એક ઘટના ઘટી. આપણા 16 યાત્રાળુઓનું અવસાન થયા છે. હજુ ત્યાં લાશો નીકળ્યા છે. હું ભોલેનાથને પ્રાર્થના કરું કે હવે આથી વધારે માથા સમાચાર ન આવે, અને જે 16 લોકોએ જે જીવ ગુમાવ્યા છે, જે ધાર્મિક ભક્તોએ જે બાબા બરફાઈના ચરણોમાં વંદન કરવા ગયા હતા, એવા ધાર્મિક ભક્તોને પરમ કૃપાળ પરમાત્મા એના આત્માને શાંતિ આપે અને એને સ્વર્ગમાં વાસ આપે, એવું હું પ્રભુને પ્રાર્થના કરું છું. મિત્રો, હરેશભાઈ પાસેથી ખૂબ જ સરસ માહિતી મળી. હરેશભાઈ, ખાસ કરીને ત્યાં ગયા પછી કોઈ બીજી કોઈ ખાસ તકલીફ પડી હોય, કોઈ તમારે રજીસ્ટ્રેશનમાં કે કોઈ? જી પડી છે અમને જમ્મુની અંદર. અમારી ધારણા હતી કે અમે 30 તારીખે યાત્રા અમારી ચાલુ થઈ જશે, અને અમે 1 તારીખે રાત્રિકાળ રોકાણ કરશું, 2 તારીખે બાલતાલ ઉતરી અને અહીંયાથી રવાના થયા. મિત્રો, અમારા 4 દિવસ જમ્મુની અંદર બીજડ્યા. અમે 26 તારીખે અહીંથી ગયા, 28 તારીખે અમે ત્યાં ઉતરી ગયા. મિત્રો, રાત્રે ટોકન દેવામાં આવે કે તમારે પરમિટમાં ઉભવાનું છે. સવારે 10 વાગે એમ કે ટોકન ખલાસ થઈ ગયા. પાછા અમે ઊભીએ, બીજે દિવસે એમ કે ટોકન ખલાસ થઈ ગયા. મિત્રો, ઘણા વર્ષથી અમે યાત્રાનો મને આનો પૂરો અનુભવ છે. ત્યાં 1/2 કલાકની અંદર પરમિટ નીકળી જતી હતી, પરંતુ આજ આ વખતે એક સારું પણ થયું છે કે એક GPS સિસ્ટમ વાળું કાર્ડ, તમારું લોકેશન તમે ક્યાં છો એ બતાવે, એના માટે બધાને એક સ્પીચવાળું કાર્ડ આપવામાં આવ્યું હતું. એક સ્પીચ કરવામાં આવી હતી, તમારું લોકેશન એની બતાવી હતી. આ વખતે એક સારું કાર્ય કર્યું છે, પરંતુ મને એ નથી સમજાતું કે કલમ 370-35 હિટા પછી, પહેલાં તો મિત્રો ગમે તેથી ગોળી છૂટતી હતી, હવે એવું નથી. તો મને અમારા સાઇનબોર્ડ તથા વહીવટીતંત્રની આ એક વાત મને સમજાણી નથી કે આજ પહેલાં આ કાર્ડની સિસ્ટમ કેમ રાખવામાં આવી, એને જો વધારે સમય બગડવા. ખાસ કાર્ડની સિસ્ટમને લઈ અને થોડું તમને થોડી મુશ્કેલીઓ પડી છે, પરંતુ તમને એવું નથી લાગતું કે કાર્ડ જે સિસ્ટમ છે એનાથી કોઈ વ્યક્તિનું લોકેશન મળે, કેટલા લોકો ગયા છે, શું છે, તો એક સારી પણ વ્યવસ્થા થઈ? સારી વસ્તુ છે, હું એને આવકારું છું, પરંતુ એની અંદર ઝડપી કાર્ડ મળી જાય, લોકોને તાત્કાલિક પરમિટ મળી જાય, એના કાઉન્ટર વધારવા જોઈએ, એની બારી વધારવી જોઈએ, અને 2-3 જગ્યાએ વધારો કરવો જોઈએ, તો લોકોને મુશ્કેલી ન પડે. ખાસ હરેશભાઈનું એવું છે કે જો એ કાર્ડ ડિસ્પેચ કરવા હોય અને લોકોને પહોંચાડવો હોય તો એના માટેની વ્યવસ્થાનો થોડો જે અભાવ છે એ દૂર કરી અને દરેક વ્યક્તિને ઝડપથી કાર્ડ ઇસ્યુ થઈ જાય અને કોઈને કોઈ પણ વિક્ષેપ ન કરવો પડે, કોઈ વિલંબ ન કરવો પડે અને તાત્કાલિક યાત્રા પૂર્ણ કરી શકે, એવા હેતુથી જો કંઈક કાર્ય કરવામાં આવે તો બહુ સારું થાય. ખૂબ જ સરસ માહિતી આપણને હરેશભાઈ આપણાથી મળે છે. બંને ભાઈઓનો આપણે આભાર માનીશું. સાગર નિર્મલ, જનતા કી જાણકારી, જૂનાગઢ. બ્યુરો રિપોર્ટ, સાગર નિર્મલ, જૂનાગઢ.